रुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्मच्छद सदृश शोभाक्षि युगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चार एमा छेल्ले महाराजनी मूर्तिनु रसपान करावता एवुं लखे छे के महाराजे संतोने प्रेमथी जमाड्या होय सांख्ययोगी भक्तोने प्रेमथी जमाड्या होय संसारी ब्राह्मण ब्रह्मचारी ने भेखधारी ने राक जेवा लोको होय एने पण महाराजे प्रेमथी जमाड्या होय आवा दर्शन कर्या छे। स्वामी के बीजा एवा महाराजना दर्शन थया छे कोई भाट होय कोई चारण होय कोई ढाटी होय एवा ने पण महाराजे बहु वस्त्रो घरेना घोड़ा दीधा होय एवा जोया छे। आगळ स्वामी लखे छे भाट चारण ढाडी लंगा द्रगे डीठा छे रावल रासलिया जन मंगा द्रगे डीठा छे तेने वस्त्र गरे ना गोड़ा द्रगे डीठा छे आप्या गना नहीं काई थोड़ा द्रगे डीठा छे वाव कुंड कुवा तड़ावे द्रगे डीठा छे वाव कुंड कुवा तड़ावे द्रगे डीठा छे ते तो प्रभु पोते गड़ावे द्रगे डीठा छे ते तो प्रभु पोते गड़ावे द्रगे डीठा छे। कोई भाट होय चारण होय जे बिरदावलियो बनावता राजाओ महाराजाओ माटे एवा घटवियो होय एवाने महाराज जोवे महाराजनु ये कोई एक कवित बनावे महाराजनो पक्ष राखे तो महाराज एमने बहु घरेना घोड़ा वस्त्रो आपी देता। एक शिवदान करीने बारोट हता पोते भावनगरनी अंदर वजेशीनी कचेरी में बैठा था त्यां दरबार में बधाई त्यां बीजा गढ़वीओ बैठा था बधाई राजाना आ गढ़वीओ शू करे राजाना नामनी एनी स्तुतिओ लखे एना छंदो लखे गाय राजा राजी थाय राजा मानना भूख्या होय वखानना भूख्या होय राजा आवा होय एटले राजाना तो बे वखान करे ने बे एना छंद बोले ने एनी स्तुति करे ने एनो बधुं पोकारे एटले तरत राजा राजी थई जाय एमां शिवदान बैठा था तिलक चांदलो करीने एटले वजेशीए कीधुं के तमे कंईक मने संभळावो
સંભળાવો એટલે મારું જ કંઈક ગાઓ એમ. હા જીવને આવું બહુ ને, મારું જ કંઈ ગાઓ. એટલે શિવદાન તો ભગવાનના ભગત હતા, એમને છંદ ઉપાડ્યો પણ એમાં મહારાજની સ્તુતિ કરી. ત્યારે વજેસી કે કાંઈ હરખું ગાઓ કે હરખું ગાઓ, આ શું બોલ્યા તમે? તો કે શિવદાન કે હું જે બોલ્યો છું ને રાજા, તમે તો ખાલી આટલા પરગણાના ધણી છો, તમે તો 1200 ગામના ધણી છો, પણ મારે તો જેની સ્તુતિ કરવી છે એ અનંત કોટી બ્રહ્માંડોના જે અધિપતિઓ છે એના પણ જે અધિપતિ છે એની હું સ્તુતિ કરું છું. ત્યારે રાજા કે અન્નદાતાની સ્તુતિ કરવી પડે, અન્નદાતા હું છું એમ. ત્યારે શિવદાન કે મારા અન્નદાતા તો મહારાજ છે અને એના સિવાય બીજા કોઈની સ્તુતિ હું નહીં પોકારું. અને ત્યારે વજેસિંહે પછી કાંઈ એને કીધું નહીં, પણ બધાને ભેટ આપવા માંડ્યા. બીજા ગઢવી હતા ને બધાને ભેટ એને થોડા રૂપિયા દીધા ને દાગીનાઓ આવું બધું દીધું. એમાં શિવદાનનો વારો આવ્યો. એટલે શિવદાન આમ બધાની લાઈન હતી એમ, શિવદાન એક વિવેક માટે ત્યાં આગળ ઊભા રહ્યા. ત્યારે વજેસિંહે કીધું, તારા અન્નદાતા સ્વામિનારાયણ છે ને, સ્વામિનારાયણ તને આપશે, જા સ્વામિનારાયણ પાસેથી તું લઈ આવે ત્યારે તું સાચો. શિવદાનને ચટકી લાગી, ત્યાંથી નીકળી ગયા ગઢપુર, અરે સારંગપુરમાં મહારાજ હતા, સારંગપુર ગયા. જીવા ખાચરના દરબારમાં સભામાં પાછળ જઈને બેઠા. મહારાજે પછી રાઠોડ ધાદલને ત્યાં ઉતારો અપાવ્યો. રાઠોડ ધાદલને ત્યાં રાત્રિ રોકાયા. રાત્રે ત્યાં રોકાયા છે ને શિવદાનને થયું કે મારે મહારાજને કહેવું કેમ કે મને આવું મહેનું માર્યું છે વજેસિંહે. એટલે દુઃખની અંદર એ રાત્રે એક વાજિંત્ર લઈ અને મહારાજની અંદર વૃત્તિ જોડીને મહારાજના વિયોગના કીર્તન ગાવા લાગ્યા. અને મહારાજ સારંગપુરના જીવા ખાચરના દરબારગઢમાં બેઠા થઈ ગયા. મહારાજ કે મૂળજી બ્રહ્મચારીને અમારે જાવું છે, એક ઘોડો રોજો ઘોડો તૈયાર કરો, કે રોજો ઘોડો નાજા જોગ્યાને કહો કે તૈયાર કરે, સારામાં સારા જ બધા પલાન એની ઉપર નાખો, સોનાના દાગીનાઓ ઘોડાને પહેરાવો અને એકદમ સરસ શણગારો ને બધો જ સામાન, જેટલો મારા માટેના સારા વસ્ત્રો હોય જે કાંઈ હોય એ બધું, હમણાં જે લાવ્યા છે સુરતના ભક્તો એ બધું લઈ આવો. અને મહારાજ ચાલતા થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી કે અડધી રાતે આ જવા ક્યાં તૈયાર થયા? તે પેલા રાઠોડ દાદલનું ઘર હતું ત્યાં જઈને મહારાજ ઉભા રહ્યા. ન્યાઓલા જે શિવદાન ગાતા હતા એને મહારાજ પ્રેમથી સાંભળતા હતા, પ્રેમથી ત્યાં સાંભળતા હતા ઉભા ઉભા. મૂળજી બ્રહ્મચારીને બધાને ફાળ પડી કે મહારાજનો તો ચટકીદાર સ્વભાવ છે, ઘણી વખત મહારાજ રિસાઈને ભાગી જતા, હવે ભાગવાની તૈયારી કરતા હોય શું ખબર. મહારાજ કે ઘણીક વખત એમ થાય છે આ સત્સંગને મૂકીને જતા રહીએ પણ જવાતું નથી, કારણ કે આ સંતો ભક્તોએ અમને એવા બાંધી રાખ્યા છે. એટલે મહારાજનો એ ચટકીદાર સ્વભાવની મૂળજી બ્રહ્મચારીને ખબર અને ભાગે તો આ હાથમાં આવ્યા નથી એ ખબર. એટલે એ નાજા જોગ્યાને કે તું ઘોડો લઈને આવી, હું તો પાછળ ચોકી કરવા જઉં જ છું, કાં કંઈ ભાગે નહીં. એટલે પાછળ જઈને ઉભા રહ્યા. મહારાજ કોઈને કંઈ કહેતા નથી, પીતાંબર પહેરેલું છે, ખભા ઉપર એક નાનો ખેસ છે. અને મહારાજ આંખ બંધ કરી રાઠોડ ધાદલની દિવાલે ઊભા ઊભા શિવદાનનો હૃદયની વેદનાને સાંભળે છે, એની પીડાને સાંભળે છે, એના ભજનને સાંભળે છે. નાજા જોગ્યાએ તો પછી આખો દરબારગઢ જગાડી દીધો, બધા એમ કે મહારાજ ચાલ્યા ને તમે બધા શું હોતા છો, કે મહારાજ ચાલ્યા ક્યાં જાય છે, પણ અરે ક્યાં જાય છે અમને નથી ખબર, એનું GPS કઈ બાજુ ક્યારે કઈ દિશા પકડે અમને શું ખબર, પણ અત્યારે ઘોડો તૈયાર કરાવ્યો છે અને બધો સામાન કીધો કે મારો બધો સામાન લઈ આવો. હવે બધો સામાન મગાવ્યો છે એટલે એની અંદર તો બધું લઈ જવાનું, ક્યારે કે જ્યારે આ ગામ છોડીને બીજે જવાનું હોય તો જ કેમ બધો સામાન લઈ આવજો. એટલે ક્યાં જશે બાપો એનું નક્કી નથી, પણ જવાના છે નક્કી. અડધી રાતે આખું સારંગપુર જાગી ગયું, બધાય મહારાજની આજુબાજુ ભેગા થઈ ગયા. મહારાજ કોઈ આરે બોલે નહીં, મહારાજ તો આંખ બંધ કરીને બસ ઓલાનું ભજન સાંભળે છે. અને પછી નાજા જોગ્યા મહારાજને કે મહારાજ રોજો આવી ગયો છે ઘોડો,
આ તમે કીધું એ પ્રમાણે એને શણગાર પહેરાવ્યા છે. મહારાજ, આ તમે સામાન જે કીધો એ આ સુરતનો સંઘ જે વસ્ત્રોને બધું લાવ્યા હતા એ છે પ્રભુ. તમારે કઈ બાજુ જવું છે અને આપણે વસ્ત્રો બદલવા નથી મહારાજ, તમે તો આ નાઇટ ડ્રેસ પહેરીને આવ્યા છો, આ બદલવું નથી, કંઈ કઈ બાજુ જવાનું છે, કંઈક દિશા તો બતાવો અને અમારે શું કરવાનું છે, અમે બધા સામાન લઈને આવી જ ગયા તમારી યારે. મહારાજ કે ઊભા રહો ઊભા રહો. પછી મહારાજે રાઠોડ દાદલની ડેલી ખખડાવી, ડેલી ખખડાવીને મહારાજ અંદર ગયા અને શિવદાન જ્યાં આગળ આંખ બંધ કરીને અત્યારે ભગવાનનું ભજન કરે છે ત્યાં જઈને મહારાજ ઊભા રહ્યા. શિવદાનની આંખો ખુલી, મહારાજ એના માથે હાથ મૂક્યા અને શિવદાનને મહારાજ કે ભગત બહાર આવો. કાંડું જાલીને મહારાજ બહાર લઈ ગયા, આખું સારંગપુર ભેગું થયું જ બહાર. ત્યાં પેલો રોજો ઘોડો શણગારેલો, એની ઉપર મહારાજના વસ્ત્રો, એની ઉપર સોનેરી પાગ ને બધું હતું, મહારાજનો આખો સામાન એની અંદર હતો. એ બધુંય મહારાજે શિવદાનને ત્યાં બોલાવીને મહારાજ કે શિવદાન આ ઘોડા ઉપર સવાર થઈ જાઓ તમે. એટલો શિવદાન કે મહારાજ આવા ઘોડા પર તમે શોભો અમે ના શોભીએ, આ તમારો છે પ્રભુ. આટલા શણગાર સજેલા ઘોડા પર અમારા જેવા રાંક ના શોભે, આની ઉપર તો રાજવી શોભે, રાજાધિરાજ તમે છો, તમે શોભો પ્રભુ. મહારાજ કે શિવદાન અમારી આજ્ઞા છે બે જ આની ઉપર. શિવદાનને મહારાજે એ ઘોડા ઉપર બેસાડી દીધા, લગામ પકડાવી અને મહારાજ કે આ રોજો ઘોડો આ ઘરેના જે જમાનામાં 15 રૂપિયા તોલો સોનું હતું એ જમાનામાં રોજો ઘોડો 1000 રૂપિયાનો થતો. 15 રૂપિયા તોલો સોનું એ જમાનામાં ઘોડો 1000 રૂપિયાનો, ખાલી રોજા ઘોડાની કિંમત જ 1000 હતી. એ જમાનામાં ઘોડા સહિત સોનાના દાગીનાઓ સહિત ભારે વસ્ત્ર સહિત શ્રીજી મહારાજે શિવદાનને કીધું કે તને જે ભાવનગરના વજેશીએ મેનું માર્યું હતું ને, જા આ ભેટ લઈને એને બતાવ્યું સ્વામિનારાયણે મને આ ભેટ આપી. શિવદાન રડી પડ્યા, મહારાજ તમને મારી વેદનાની ક્યાંથી ખબર. મહારાજ કે ચરાચર જગતની અંદર રજે રજની અંદર વ્યાપ્ત છું, અંતર્યામી શક્તિએ કરીને ઈશ્વરોનું નિયમન કરું છું, જીવોનું નિયમન કરું છું, પ્રકૃતિ પુરુષાદિકનું અંતર્યામી પણ નિયમન કરું છું. તો મારો જે ભક્ત હોય એ ભક્તમાં તો અખંડ હું મૂર્તિમાન રહ્યો છું, બીજે તો અંતર્યામી પણ રહ્યો છું અને મારા ભક્તની અંદર તો અખંડ રહ્યો છું, એની સાથે ને સાથે રહું છું, એની સાથે પ્રત્યક્ષ ફરું છું. તારા વેદનાની મને ખબર હતી, તું અહીં આવ્યો એ પણ મને ખબર હતી અને રાત્રે તું મને પોકારતો તો એ પણ મને ખબર હતી. તું ભલે મને કંઈ ના કહી શક્યો પરંતુ તારી પ્રાર્થનાને મેં સાંભળી છે. લે આ ઘોડો. અને શિવદાન ત્યાંથી નીકળી અને ગયા ભાવનગરની કચેરીમાં, વજેશીને જઈને બતાવ્યો કે આ મને સ્વામિનારાયણે જે છંદ મેં તારી કચેરીમાં ગાયો એના બદલામાં મને મારા અન્નદાતાએ મારા ઈષ્ટદેવે મને આ ભેટ આપી. અને ત્યારે વજેશી કે ઓહો સ્વામિનારાયણ તો ભગવાન છે. એક વજેશી જેવો એક અભિમાનના કારણે શિવદાનને મેનું મારેલો પણ શિવદાનના પગમાં પડી ગયો. પણ ક્યારે પડ્યો? શિવદાને મહારાજની ટેક રાખી ત્યારે. આજે ધનુર્માસના બીજા દિવસે ગુરુજીએ બહુ સરસ સૂત્ર લખીને આપ્યું છે, એક કડે એક પીયુડાની રાખો ટેક. એકડો જે છે ભગવાનની ટેક રાખવી, એકડો જે છે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા રાખવી, એકડો જે છે ભગવાનની ઉપાસના રાખવી, સર્વોપરી શ્રીજી મહારાજને સમજી રાખવા, ગમે એવી પરિસ્થિતિ સુખ દુઃખની આવે, સંપત્તિ વિપત્તિ આવે, માન અપમાન થાય, સ્તુતિ નિંદા થાય, પરંતુ શ્રીજી મહારાજ સર્વોપરી છે. વર્તાલના પહેલા પ્રમાણે ક્યારેય પણ મહારાજ કે એક વખત આંબો જોયો પછી આંબો તે આંબો જ છે, ગમે એવું થાય તો એમાં ફેર ના પડે. એમ ગમે એવી પરિસ્થિતિમાં શ્રીજી મહારાજની સર્વોપરીતા, શ્રીજી મહારાજનું સર્વોપરીપણાનો ભાવ એ ક્યારેય પણ હૃદયમાંથી લુપ્ત ના થાય એને મહારાજે વર્તાલના પહેલામાં નિર્વિકલ્પ સમાધિ કીધી છે. નિર્વિકલ્પ સમાધિ,
અને પૂજ્યપાદ ગુરુજી આજ દિવસ સુધી આ એક જ એકડો ઘૂંટાવતા આવ્યા છે. આજથી વર્ષો પહેલાં જેને એકડો ઘૂંટ્યો છે એને પણ અનુભવ છે. એવા હરિભક્તો પણ સત્સંગમાં છે કે જ્યારે ગુરુજીએ સત્સંગની પ્રવૃત્તિની શરૂઆત કરી હશે તે દિના હરિભગત પણ સત્સંગમાં છે. મધ્યકાળના પણ હરિભક્તો સત્સંગમાં છે લોયાધામ પરિવારમાં, અને હજુ 5-7 વર્ષથી સત્સંગમાં હશે એવા હરિભક્તો પણ છે. ત્રણેયને જો પૂછવામાં આવે તો માળામાં દોરો જેમ સોંસરો ચાલ્યો જાય એમાં એક વસ્તુ સોંસરી ચાલી જાય છે, કઈ? સર્વોપરી તો એક મારો મહારાજ છે. એકડો એ મહારાજની ઉપાસના છે, એકડો એ મહારાજની નિષ્ઠા છે, એકડો એ મહારાજના સ્વરૂપને વિશે અડગ આપણી અડગ એ સ્વરૂપને વિશે આપણી જે નિષ્ઠા એ એકડો છે. એકડ એક પીવડાની રાખો ટેક, બહુ સરસ સૂત્ર છે. આ બધાય સૂત્રો એવા છે, નાના નાના સૂત્રો છે, પણ એ નાના નાના સૂત્રોની અંદર હજારો ઘણું સમાયેલું છે. એ સૂત્રોને સમજતા ઘણો સમય જાય એવા એ સૂત્રો છે. એ સૂત્રને બહુ સરસ રીતે અહીં આગળ સંતો શણગારે છે, મૂકે છે, એને વોટ્સએપની અંદર પણ મૂકીશું. એને બધાય પોતે સંગ્રહીને રાખજો. મહારાજ કોઈ આવા ભાટ, ચારણ, ઢાઢી, લંગા એવા જે હોય, ગરીબ લોકો હોય, કોઈ આવા રાવડ લોકો હોય, બધાયને મહારાજ રાજી કરતા. વસ્ત્ર, ઘરેણા ને ઘોડા આપ્યા ઘણા નહીં, કાંઈ થોડા, થોડું થોડું નહીં, બહુ આપતા. વાવ કુંડ કુવાગળ તળાવે દ્રગે ડીઠા છે, તે તો પ્રભુ પોતે ગળાવે દ્રગે ડીઠા છે, પર્વ સદા વ્રત બંધાવ્યા દ્રગે ડીઠા છે, આપ્યા અનાવટે અન્ન ભાવ્યા દ્રગે ડીઠા છે, પર્વ સદા વ્રત બંધાવ્યા દ્રગે ડીઠા છે, આપ્યા અનાવટે અન્ન ભાવ્યા દ્રગે ડીઠા છે. મહારાજ પોતે વાવ ગળાવી હોય, માંગરોળમાં વાવનો જીર્ણોદ્ધાર કર્યો, કાર્યાણીમાં તળાવ ગળાવ્યું. મહારાજે સ્વયં કાર્યાણીમાં જ્યારે તળાવ ગળાવવાનું શરૂ કર્યું, શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી એની શરૂઆત જો કરી હોય તો સમાજ સેવાથી કરી છે. એક બાજુ ઉપર અતિ અતિ ઊંચું સર્વોપરી ઐશ્વર્ય સમાધિ પ્રકરણ, અને બીજી બાજુ ઉપર સમાજની સર્વોપરી સેવા. સર્વોપરી ઐશ્વર્ય અને સર્વોપરી સેવા પરલોકની દ્રષ્ટિએ જોવે તો આજ દિવસ સુધી આ પૃથ્વી ઉપર કોઈ અવતાર, કોઈ મહામુક્તો એવા થયા નથી જે સામાન્ય જીવના નાડી પ્રાણ ખેંચીને એને સમાધિ કરાવે. શ્રીજી મહારાજે ખેડૂતોને, ખેડૂના નાના દીકરા દીકરીઓને, વેદ અને ઉપનિષદનું જેને નામ પણ ના આવડે એવા લોકોને સમાધિ કરાવી છે. એ શ્રીજી મહારાજનું સર્વોપરી ઐશ્વર્ય. અને એક બાજુ ઉપર સમાજ માટેની તળાવ ગળાવવાની સેવા, વાવ ખોદાવવાની સેવા, કુવા કરવાની સેવા, કન્યાદાનો કરવાની સેવા, બ્રાહ્મણોને, બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવાની સેવા, બ્રાહ્મણોની ચોરાસી કરવાની સેવા, બ્રાહ્મણોને જમાડવાની સેવા, ગરીબોને જમાડવાની સેવા, સદાવ્રતો, અનાવટે અન્ન ભાવ્યા, અનાવટ એટલે મુસાફરો, જે મુસાફર હોય, વટે માર્ગુઓ હોય એવાને પણ શ્રીજી મહારાજે જમાડવા માટેની વ્યવસ્થા કરી. સર્વોપરી ઐશ્વર્ય અને સર્વોપરી સેવા એનો સમન્વય, એટલે હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ. સર્વોપરી ઐશ્વર્ય અને સર્વોપરી સેવા મહારાજે બહુ સરસ સદાવ્રતોની પરંપરા રામાનંદ સ્વામી વખતની હતી. સદાવ્રતની પરંપરા રામાનંદ સ્વામી વખતથી ચાલતી. રામાનંદ સ્વામી જ્યારે વિચરણ કરતા ત્યારે સ્વામી પીપળાનાથી ફરતા ફરતા માંગરોળ બંદરે આવ્યા છે, અને ત્યાં આનંદજી સંઘેડિયાના ભાઈ હતા એને ઘેર સ્વામીએ ઉતારો કર્યો હતો. રાત્રિ સ્વામી ત્યાં રોકાયા હતા,
સવારે વહેલા ઉઠીને લોજ જવા માટે તૈયાર થયા રામાનંદ સ્વામી, ત્યારે સ્વામીએ ગામની બહાર પાદરમાં એક ખાખીની જગ્યા જોઈ. એટલે રામાનંદ સ્વામીએ આનંદજીભાઈને પૂછ્યું કે આ જગ્યા કોની છે? આનંદજીભાઈ કે સ્વામી, એ જગ્યા ધર્માદાની છે, એમાં આત્મારામ નામે વૈરાગી રહે છે, એમાં ઠાકોરજીનું મંદિર છે અને રામચંદ્રની મૂર્તિ છે, અને આ જગ્યામાં તીર્થવાસી વૈરાગ્યો પણ બધા ઉતરે છે, કોઈ તીર્થ કરવા નીકળ્યા હોય તો બધા અહીં ઉતરે છે. ગામે ગામ આવી ધર્માદાની જગ્યા હોય એને ધર્મશાળા કહેવાય, જે બધાય ગામ વચ્ચે હોય, અને ત્યાં આવા વટે માર્ગો હોય, કોઈ સારા એવા ગામ માટેના કાર્યક્રમો હોય તો બધું એમાં ધાર્મિક ભજન આદિક સત્સંગ આદિક થાય અને ધર્મશાળા કે. તે સાંભળીને રામાનંદ સ્વામી વગેરે સર્વે સંત તીર્થવાસી વૈરાગ્યો પણ ઉતરે છે ત્યાં આગળ. આ બધું સાંભળ્યું એટલે સ્વામી અને બધા સંતો એ જગ્યા જોવા માટે ત્યાં ગયા. આત્મારામ વૈરાગી જે હતા ને એની જગ્યા, ત્યાં પેલો બાવો બેઠો હતો. એટલે રામાનંદ સ્વામીએ પૂછ્યું કે અમારે આ માંગરોળની અંદર જે તીર્થવાસીઓ આવે છે એના માટે અમારે સદાવ્રત કરવું છે, તો તમારી જગ્યામાં અમે કરી શકીએ? તમારી જગ્યા બહુ મોટી છે. બાવો કે સુખેથી કરો. અને રામાનંદ સ્વામી, સદાવ્રતની પરંપરા રામાનંદ સ્વામી વખતથી છે, રામાનંદ સ્વામી વખતથી રામાનંદ સ્વામીએ સદાવ્રતોની શરૂઆત કરેલી. રામાનંદ સ્વામી પછી લોજ ગયા. થોડાક સમય પછી સ્વામીએ ચાર સાધુ મહારાજ સહિત મોકલ્યા. મહારાજ જ્યારે હજુ સહજાનંદ સ્વામી ગાદીએ બેસી ગયા હતા, મહારાજ સહિત મહારાજને માંગરોળ બંદર ત્યાં આગળ સદાવ્રત આપવા માટે સ્વામીએ મોકલ્યા. એમાં આનંદ સ્વામી, રામસેવક, હરિદાસજી, દેવાદાસજી આ ચાર સાધુને લઈને મહારાજને મોકલ્યા માંગરોળ. આનંદજીભાઈને ઘેર ઉતારો કર્યો. રાત્રે જમીન સૂઈ ગયા. હવારમાં ઉઠીને આનંદજીભાઈને ભેગા લઈને આત્મારામની જગ્યા જોવા માટે ગયા. ત્યારે આત્મારામે રસોઈ કરવા માટે જગ્યા કાઢી આપી, તમારે અહીં રસોઈ કરવી અને સદાવ્રત ચલાવવું. ચારેય સાધુએ મળીને રસોઈ કરી, તીર્થવાસીઓને જમાડ્યા, પોતે પણ જમ્યા. તે મહારાજ આનંદજીભાઈને ઘેર જમવા ગયા. આ પ્રમાણે 1858 સાલ હતી ને 1860 સુદ બીજ ત્યારે આ સદાવ્રત ચાલુ કરેલું. પછી ચારેય સાધુ રસોઈ કરવા ત્યાં રહેતા ને મહારાજ આનંદજીભાઈને ઘેર રહે. દિવસમાં બે વખત સદાવ્રતની ખબર પૂછવા માટે મહારાજ જતા, સદાવ્રત કેમ ચાલે છે, કઈ જરૂર હોય. દિવસે આનંદજીભાઈ કામ કરે અને એની પાસે સાંગા માચી માથે બેસી અને મહારાજ પોતાની બધી વાતો કરે, ચરિત્રોની વાતો કરે, જન્મભૂમિની વાત કરે, વન વિચરણની વાતો કરે. એમ ચાર મહિના ગયા ચાતુર્માસના, અને અન્નકૂટનો સમય આવ્યો ત્યારે આનંદ સ્વામી પાસે અન્નકૂટની સામગ્રી બધી કરાવી ઠાકોરજી આગળ ધરી, અને એ દિવસે મહારાજ સવારમાંથી જે જગ્યામાં હતા, આત્મારામ વૈરાગીની જગ્યામાં, ત્યાં જ રોકાના. તે દિવસે અન્નકૂટ કરવાનો હતો એટલે ત્યાં જગ્યામાં એક બાઈને દેખી. એટલે મહારાજે બીજા માણસો હતા એમને પૂછ્યું, આ અહીં રહે છે? આ બાઈ અહીં જ રહે છે, આશ્રમમાં રહે છે? ઓલી બધા માણસો કે હા, એ તો અહીંયા જ રહે છે. મહારાજે વિચાર કર્યો કે મારા સાધુને અહીં રાખવા નહીં, કેમ? સ્ત્રીનો પ્રસંગ હોય એ મહારાજને બિલકુલ પોસાય નહીં. લોજની અંદર આવીને સૌથી પેલો ગોખલો પૂરી દીધો. મહારાજ કે અહીં મારા સાધુ ના હાલે. પછી અન્નકૂટ ઉપાડવાનો વખત થયો ત્યારે એ સમયે આત્મારામને કંઈક કામ આવ્યું એટલે ગામમાં ગયો. ત્યાં આનંદ સ્વામીને પાછો કહેતો ગયો એ વૈરાગી કે અન્નકૂટની સામગ્રીમાંથી સુખડું હોય ને રહેવા દેજો, અને કંસાર વગેરે તીર્થવાસીઓને જમાડી દેજો. સુખડું હોય એટલે કોરું બધું મિષ્ટાન હોય ને જે બચી શકે, કંસાર તો હચવાય નહીં પણ પેલું રાખજો, એટલે આપણે 10-15 દિવસ ચાલે, ગળ્યું મોઢું રહે એમ. તે અન્નકૂટ ઉપાડીને બધા તીર્થવાસીઓને અને બીજા બાવાઓને જમાડવા પંક્તિ કરી. મહારાજ કે આપણે અન્નકૂટ જ જમાડવો છે, શું કરવા આપણે બીજું જમાડવું? અન્નકૂટ પ્રસાદ છે ને ભગવાનનો ધરાયેલો, આપણે એ જ જમાડવો. બધાને પીરસવા મહારાજ પોતે રહ્યા અને પ્રથમ સુખડું સૌને પીરસી દીધું, આત્મારામની બાગ રહેવા જ ન દીધું. કંસાર ને બધી ચીજો વધી પડી. પછી થોડીક વાર થઈ ત્યાં આત્મારામ આવ્યો ને આનંદ સ્વામીને પૂછ્યું કે મારી સારું કંઈ સુખડું રાખ્યું છે? આ સદાવ્રત ચલાવી શકે? સદાવ્રત કોણ ચલાવી શકે? ગરીબને કોણ જમાડી શકે? જે પોતાની થાળી છોડી શકે એ બીજાને આપી શકે.
એ બીજાને આપી શકે. જે પોતે રાજી થકો કોઈ ભૂખ્યો આવે અને દઈ દે, એ કોઈકની આંતરડી ઠારી શકે. પોતાનું રાખીને બીજાને આપે એના અંદર હોય કેટલું. આત્માનંદ સ્વામી, અરે આનંદ, આ આત્માનંદ આવે, આત્મારામ આવ્યો ને, તેની પાસે કાંઈ, એની પાસે કાંઈ રહ્યું નહીં. એટલે આનંદ સ્વામીને પૂછ્યું કે મારી સારું સુખડું રાખ્યું છે? આનંદ સ્વામી કે આજે તો મારાથી મારું કંઈ હાલે એવું નહોતું, મારા ગુરુ પોતે આવ્યા સહજાનંદ સ્વામી, અને હવે એમને બધું સુખડું પહેલાં પીરસી દીધું ને હું અહીં હતો નહીં, હું થોડો આમ બહાર ગયો હતો. આનંદ સ્વામીને તો એમ જ વાત કરવી પડે ને, એમાં બધું આવું થઈ ગયું, હવે શું કરશું? તો કંસાર નહોતો ભાઈ ખાને, બીજું ઘણું છે, બધું તીર્થવાસીઓને જમાડી દીધું. આ સાંભળીને આત્મારામ આંકડો થઈ ગયો. મહારાજે તો આ શા માટે કર્યું હતું કે આત્મારામ છેવટે એમ કહી દે કે તમે અમારાથી છૂટા થઈ જાઓ. મહારાજને તો ઓલી બાઈ નડી કે આશ્રમમાં બાઈ ક્યાંથી, મારા સાધુ ભેગા ના હાલે. એટલે મહારાજ કે અમે આવું કંઈક કરીએ તીખડ તો જ આ છૂટો કરે ને. તે આનંદ સ્વામીને કહ્યું કે તમારા ગુરુને કહેજો કે સદાવ્રતની જગ્યા તમારી મેં તે નોખી કરી લેજો, હવે મારી જગ્યામાં નહીં. આ વાત સ્વામીએ મહારાજને કહી, મહારાજ બોલ્યા આપણે આવતીકાલે જ સદાવ્રતની જગ્યા નોખી કરો. અને આનંદજીભાઈને ઘેર આવ્યા, રાત્રે સૂઈ ગયા, અને પછી સવારે વહેલા ઉઠીને આનંદજીભાઈ સાથે દરવાજા બહાર આવ્યા, અને દરવાજા પાસે જ એક વાવ બુરાઈ ગયેલી હતી, જે માંગરોળની વાવ. આ જોઈને મહારાજે આનંદજીભાઈને પૂછ્યું કે આ શું છે? આનંદજીભાઈ કે મહારાજ કાળાંતરની બુરાઈ ગયેલી આ વાવ છે, થોડી દેખાય છે. મહારાજ કે આપણે આજથી આ જગ્યાએ સદાવ્રત ચાલતું કરવું છે. આનંદજીભાઈ કે આજને આજ કેમ થાય, તડકો બહુ થશે, કંઈ છાયો તો છે નહીં. મહારાજ કે અમે કહીએ એમ કરો. આનંદજીભાઈ બોલ્યા બોલો મહારાજ શું કરીએ? મહારાજ કહ્યું 100 પૂડા કડબના લાવો અને લાકડાની થાંભલીઓ લાવો, વાંસ લઈ આવો, અને સાધુ માંડવો કરી લે. આનંદજીભાઈ તરત ગયા, કડબનું ગાડું, થાંભલીઓનો વાંસ બધું લે, આત્મારામની જગ્યામાંથી 4 સાધુ હતા એને બોલાવ્યા અને આજ્ઞા કરી આ જગ્યાએ માંડવો બાંધીને છાયો કરો, રસોઈ કરીને તીર્થવાસીઓને જમાડો. સાધુ એ પ્રમાણે કર્યું. પછી સંતો ત્યાં જ રહેવા લાગ્યા એ વાવ પાસે. તીર્થવાસી કેટલાક જમીને આત્મારામની જગ્યામાં ગયા, ત્યાં જ જમે, આપણા રામાનંદ સ્વામી એટલે કે મહારાજના સદાવ્રતમાં જમે. હવે ન્યા તો ખાલી કડબના પૂડા, એટલે રહેવું હોય તો પેલા આશ્રમમાં જવું પડે, એટલે રહેવા માટે ન્યા જાય. એટલે આત્મારામ પૂછે કે જમ્યા? તો કે હા, અમે જમીન આવ્યા, જીવન મુક્તાને ત્યાં જમ્યા. આત્મારામ કે જીવન મુક્તા ક્યાંથી જમાડશે, અહીં ચોકાન પાટલા ખાલી પડ્યા છે, રસોઈ પણ કરી નથી. ત્યારે તીર્થવાસીએ કહ્યું કે ક્યાં દરવાજા સામે બડા જંગ લગાયા, વાહ હમ જમી આવે. પેલો દરવાજો છે ને કે ત્યાં સામે મોટો મંડપ નાખ્યો છે કડબના પૂડાથી, ત્યાં અમે જમીન આવ્યા. ત્યારે આત્મારામ બળી ઉઠ્યો અને મનમાં ધાર્યું હતું કે જીવન મુક્ત અહીં રસોઈ કરવા કહેશે ત્યારે હવે એની પાસે લખાવી લઈશ કે મને પૂછ્યા વિના કાંઈ પણ કરે નહીં, આવો એનો ડોળ હતો. પણ મહારાજે તો સામે તરત ચાલુ કરી દીધું શ્રીજી મહારાજને તીર્થવાસીઓને જમાડવાની, તીર્થવાસીઓ માટે સેવા કરવાની. આવી શ્રીજી મહારાજની બહુ ઈચ્છા હતી. રામાનંદ સ્વામીનો એ સ્વભાવ હતો, એ મહારાજે ધારી રાખ્યો હતો. માંગરોળની અંદર જે વાવ હતી, એ વાવને મહારાજે જોઈ, એટલે આ તીર્થવાસીઓ આટલા બધા આવે, મહારાજ કે આપણે પાણીની જરૂર પડે, આ બુરાયેલી વાવ ગળાવી છે. હરિભક્તોએ કહ્યું મહારાજ વાંધો નહીં, સાધુ સંતને હરિભક્તોને નાવા ધોવાનું પાણી પીવાનું સાનુકૂળ પડી જાય. એટલે વળતે દિવસે ગામમાંથી દાળિયા બોલાવ્યા, વાવને ગાળ કાઢવા લાગ્યા, મહારાજ પણ પોતે ગાળ કઢાવવા લાગ્યા. થોડા દિવસે મીઠું અમૃત જેવું પાણી નીકળ્યું અને મહારાજે બધા હરિભક્તોને કહ્યું કે આ વાવનું હવે ભલું કરીએ તો કેમ. બધા કે મહારાજ બરાબર છે, સીધું સામાન ગામમાંથી લાવો, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો. અને બધા હરિભક્તોને સીધું સામાન ગાડા ભરીને લાવ્યા, નોતરું દીધું, અને ત્યાં મહારાજે બહુ મોટો ઉત્સવ કર્યો. આવી રીતે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે મહારાજના કેવા દર્શન થયા છે, તો કે પર્વ સદાવ્રત બંધાવ્યા દ્રગે ડીઠા છે. પાણીની પરબ, પાણીની પરબ કહેતા વાવો ગળાવ્યા, તળાવ ગળાવ્યા, કૂવા ગળાવ્યા, એવું મહારાજે પ્યાસા માટે પાણીની વ્યવસ્થા કરી, ભૂખ્યા માટે સદાવ્રતોની વ્યવસ્થા કરી. આપ્યા અનાવટે અનભાવ્યા દ્રગે ડીઠા છે.
જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ દ્રગે દીઠા છે, જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ દ્રગે દીઠા છે, કેતા ભક્તિ નો વળી મર્મ દ્રગે દીઠા છે, કેતા ભક્તિ નો વળી મર્મ દ્રગે દીઠા છે. મહારાજે આ સદાવ્રતો ચાલુ તો કર્યા, પણ પછી એક વખત એવું થયું કે મહારાજે આ સદાવ્રત ચાલુ કર્યા હતા ને ત્યાં મહારાજ તો માંગરોળની અંદર રહીને જતા રહ્યા, પછી મહારાજ વિચરણ કરવા લાગ્યા. સદાવ્રત બહુ સરસ રીતે ચાલતા, લોજમાં પણ ચાલતું ને માંગરોળમાં પણ ચાલતું. પછી એ જગ્યામાં સાધુઓને મારવા માટે આત્મારામને કેટલાક વૈરાગ્યો ને લઈને આવ્યો અને સાધુઓને મારવા માંડ્યો, કારણ કે એને દ્વેષ થાય. આ જગતનો આ સીધો ક્રમ છે, કાંઈક સારું કરો ને, કાંઈક સારું કરો. એટલે કેટલાક અદેખાઈવાળા વ્યક્તિ એવા હોય કે જે સારું કરે છે ને જોઈ પણ ના શકે, સ્વીકારી ના શકે, એવું કરી પણ ના શકે, અને કરવાવાળો હોય ને એને હેરાન કરે, કરવાવાળો હોય એની ઉપર કોઈ આક્ષેપ નાખે, કરવાવાળો હોય એને ગમે તે રીતે નડે. આ અનાદિની પરંપરા ચાલી આવે છે. શ્રીજી મહારાજનું આ સદાવ્રત, રામાનંદ સ્વામીનું આ સદાવ્રત બધે લોક બધે પંકાવા લાગ્યું કે ઓહો કેવું સરસ જમાડે છે, કેવી સરસ વ્યવસ્થાઓ છે, આમ થવા લાગ્યું. એટલે આત્મારામ બળી ઉઠ્યો ને વૈરાગ્યોને લઈને સંતોને મારવા માટે આવ્યો, મારી નાખવા સુધીના પ્રયત્નો કર્યા. સંતો માંડ માંડ ત્યાંથી ભાગીને છૂટ્યા, કોઈ બાવાના હાથમાં આવ્યા નહીં. અને એક હમીર નામનો કુંભાર હરિભગત હતો, એને ઘેર ગયા, એની આગળ વાત કરી કે આપણી જગ્યામાં આત્મારામને બીજા બાવા આવીને અમને મારવા લાગ્યા છે, એથી ભાગીને અમે અહીં આવ્યા છીએ. એ સાંભળીને હમીર ભક્તે તેમને ઠામ ભરવાની ઓરડીમાં બેસાડ્યા, કમાળવાસીને તાળું દીધું. પછી થોડીક વાર થઈ ત્યારે વૈરાગ્યો ગોતતા ગોતતા ત્યાં આવ્યા. અહીં જીવનમુક્તાના સાધુ આવ્યા છે, એમને કહ્યું અહીં હોય તો જુઓ. પછી ગોતી ગોતીને થાકે પણ સાધુ હાથ આવ્યા નહીં. એને પેલા માટલાને બધું ઘડીને મૂક્યું હોય ને એમાં સંતોને હંતાડી દીધા હતા. પછી ગયા અને વૈરાગ્યો ભૂંડા મોઢા લઈને પાછા ગયા. સવાર થયું ત્યારે અમીર ભક્તે આનંદજી સંગડિયાને પૂરબિયા મંછારામભાઈને વાત કરી, બે જણે દરબારગઢમાં જઈને ફરિયાદ કરી. અડધી રાત્રે આત્મારામ વૈરાગ્યને બીજા બાવાએ મળીને પાછા સાધુને મારવા આવ્યા ફરીથી. એ સાંભળીને દરબારે સિપાઈ મોકલ્યા, આત્મારામની જગ્યામાંથી એને કાઢી મેલ્યો અને એના ઘરને કડી જડી દીધી. પછી સાધુઓ મહારાજ ઉપર કાગળ મોકલ્યો સંતોએ. મહારાજ માનાવદર હતા અને એક માણસ સાથે કાગળને મોકલાવ્યો. મહારાજે વાંચી અને આવનાર સાથે જવાબ લખીને આપ્યો કે આપણે જેને સદાવ્રત જમાડીએ તે જ આપણને મારે. હવે જે બાવાઓ અહીં જમીન ન્યા જતા હતા એ જ પાછા મારવા તૈયાર થયા. તો મહારાજ કે આપણે સદાવ્રતનું કામ જ શું છે? આપણે સદાવ્રત દેવું છે તો આપણે બીજી રીતે કરશું. સદાવ્રત બંધ કરીએ, આપણો સરસામાનો એ વેચીને બ્રાહ્મણોને જમાડી દેજો. લોજમાં સાધુને સદાવ્રત દેવા રહેલા છે એને પણ કહેજો સરસામાન વેચીને બ્રાહ્મણોને જમાડી દો. કાગળ લઈને માણસ માંગરોળ સાધુ પાસે આવ્યો, કાગળ વાંચીને સાધુએ સરસામાન વેચીને બ્રાહ્મણોને જમાડી દીધા. લોજ જઈને ત્યાં પણ એની સગવડ કરી, કાઠ થાંભલીઓ હતી ગાડા ભરીને પંચાળા મોકલી દીધી. બધું મહારાજે બંધ કરાવ્યું. એટલે પછી મહારાજે એવું કીધું કે આપણે સદાવ્રત બંધ કરવા છે, પણ તોય સદાવ્રત ચાલુ રાખવું છે. આપણે સદાવ્રત બીજી રીતે કરવા છે. અને મહારાજે પછી કહ્યું કે આપણે મોટા મોટા યજ્ઞ કરીશું, એમાં બ્રાહ્મણોની ચોરાસીઓ કરીશું, એમાં ગરીબોને જમાડશું. અને પછી ત્યાંથી સંતો નીકળી ગયા. પણ પછી મહારાજે સદાવ્રતો આ રીતના ચાલુ કરી. આજે આપણા મંદિરો કોઈ જગ્યાએ મંદિરની અંદર ક્યાંય કોઈ ડીશનો પૈસો નથી. કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ જાય એમ નથી કે ભાઈ આ ડીશ આટલા રૂપિયાની. સભા થઈ, સભા પછી તરત પ્રસાદ હોય. આજે મોટા મોટા શિખરબંધ મંદિરો છે દેશની અંદર, ત્યાં કાંઈ કોઈને એવું કહેવામાં આવતું નથી. બપોર 12 વાગે સંઘ આજે આવ્યો હોય લોયામાં અને એને 50 માણસ આવે તેને એમ ના કહેવામાં આવે કે એક ડીશના 25 રૂપિયા છે. ઓહો આવ્યા છો, રસોડે તૈયાર છે, જમી લો. કદાચ વાર લાગે એવી છે, અડધો કલાક બેસો હમણાં તૈયાર થઈ જશે. આમ જ છે,
એ શ્રીજી મહારાજની રીત શું સદાવ્રત જેવી છે, એમાં કોઈ ગરીબ આવે તો એવા કેટલાય ગરીબો હશે અથવા એવા કેટલાય એવા હશે કે જે એવા મોટા મંદિરો પાસે હોય ને તો ન્યા જમાડી અને એક નાનું કામ કરીને પાછા ઘેર જતા રહેતા હોય, એનું નાનું કામ ક્યાંક કરવાનું હોય એનું પૂરું થતું ન હોય તો મંદિરમાં જમી લેતા હશે અને જતા રહેતા હશે, એને કોઈ પૂછતું પણ નથી કે કેમ તું રોજ જમવા આવે છે. શ્રીજી મહારાજની રીત છે. શ્રીજી મહારાજે સદાવ્રત અખંડ ચાલુ રાખ્યા છે, અખંડ ચાલુ રાખ્યા છે, બંધ કર્યા જ નથી. આ તો ખાલી એક વ્યવસ્થાના ભાગરૂપે આવો ઇતિહાસ બનેલો, પછી મહારાજાની રીતને થોડી ફેરવી અને એ જ પરંપરાની અંદર જે રામાનંદ સ્વામીના ચાલુ કરેલા સદાવ્રત હતા, જે શ્રીજી મહારાજે ચાલુ કરેલું સદાવ્રત, એવું ને એવું જ ગરીબો માટેનું સદાવ્રત આપણા લોયાધામ પરિવારની અંદર વિદ્યાનું સદાવ્રત ચાલે છે અને અન્નનું સદાવ્રત પણ ચાલે છે. વિદ્યાનું સદાવ્રત, આજે વિદ્યાનું સદાવ્રત કોઈને મળી જાય, કહેતા જે છોકરો ભણી ન શકે એવો હોય એને એક આશરો મળી જાય, અભ્યાસ કરે, એનો આખો પરિવાર સેટ થઈ જાય, ક્યાંથી ક્યાં પહોંચી જાય. અત્યારે આપણે આ નિમેશ ભગતને જોઈએ છે, પુનાવડા નિમેશ ભગત, એને ગુરુજીએ પાંચમા ધોરણથી લીધા ને ત્યાંથી ભણાવ્યા ને ઠેક પુના સુધી કોલેજ કરી, ત્યાં સુધી એના નાસ્તાઓની ચિંતા પણ કરી છે. એના મા બાપ જેમ હોસ્ટેલમાં છોકરો રહે મા બાપ નાસ્તાની ચિંતા કરે ને, પણ ગુરુજીએ આ બધા ક્યારે સચવાયા છે, એટલું બધું એને વાત્સલ્ય અને એટલો પ્રેમ આપ્યો છે. એની માટે નાસ્તા ગુરુજી સંસ્થામાંથી બનાવીને એ જ્યાં રહેતો હોય રૂમ પર ત્યાં છોકરાઓને આપવા ગયા છે. એક માં જાય એક બાપ જાય જેમ, એમ એ છોકરાઓને એટલા પ્રેમથી સાચવ્યા. તો આજે સર્વોપરિ નિષ્ઠા એમાં કેવી છે, આજે 11 મહિના ચાંદ્રાયન કરવાની જે તાકાત, એ તાકાત એ વાત્સલ્યને મમતાથી આવે છે. મોટાની રીત, ભગવાનની રીત જગતની સમજણમાં નથી આવતી, એની બુદ્ધિમાં બેહેવું નથી, એના કેલ્ક્યુલેશનમાં બેહેવું નથી. એને કરતા કોઈ જોવે ને તો એમ થાય કે લે, કેટલાક અખતરડાયા હોય તેને એમ લાગે કે આ તો પોતાના છોડ્યા અને બીજાનામાં પડ્યા, એને એવું લાગે. અખતરડાયો છે એને મહારાજ કે ગંગાનું પાણી ને બીજું પાણી બે હરખું લાગે, એને એકાદશીનો ઉપવાસ ને બીજો ઉપવાસ હરખો લાગે, એમ એને એવું બધું હરખું જ લાગે કે આમાં શું. પણ એવા મોટા પુરુષોનું વાત્સલ્ય મળે ત્યારે કોઈ આદર્શને એકાંતિક હરિભગત થાય અને ત્યારે કોઈ ભગવાનના એકાંતિક સાધુ થાય. સત્પુરુષનું કર્યું તીર્થ થાય છે, દેવ થાય છે, શાસ્ત્ર થાય છે અને સાધુ પણ સત્પુરુષના કર્યા થાય છે, એકાંતિક ભક્તો પણ એના કર્યા થાય છે. એ સદાવ્રતની પરંપરા અન્ની આજે વડોદરાની અંદર ચાલે છે, આપણા દાદા ગુરુજીની સ્મૃતિની અંદર. શ્રીજી મહારાજ ની જે રીત છે એ બધું જ આજે છે. સંપૂર્ણ સમાજ મહારાજે આપણને દીધો છે, ઉપાસના સંબંધી આપણને મહારાજે દીધું છે, પોતાના સ્વરૂપ સંબંધી આપણને મહારાજે દીધું છે, પોતાના શાસ્ત્રો આપણને મહારાજે દીધા છે. એકાંતિક ધર્મના ધારક, એકાંતિક ધર્મના વાહક અને એકાંતિક ધર્મ આપણને દાન કરી શકે એવા દાતા, એવા સત્પુરુષ આપણને મહારાજે દીધા છે. એ મહારાજને સત્પુરુષમાં અખંડ આપણને જડી રાખે, આ સત્સંગમાં રાખે એવા સાધુ આપણને મહારાજે દીધા છે. આપણને મોક્ષના માર્ગમાં ચાલી શકીએ એવા હરિભક્ત અને એવા સંતોનો સમુદાયને સહકાર, એવા મિત્ર આપણને દીધા છે, એવા મુસાફર આપણને દીધા છે, જે આપણને હૂંફ આપે, બળ આપે, થાકી ગયો તો પકડીને લઈ જાય એવા દીધા છે. મહારાજે આપણી માટે કશું બાકી ના રાખ્યું, બધું જ મહારાજે વ્યવસ્થિત ગોઠવી દીધું. હવે તો બસ સબ હી વિધ સંતોષ, હવે તો ઓડકાર ખાવાના છે. મહારાજે જેટલું આપ્યું છે ને એને જમીન એના ઓડકાર જ ખાવાના છે. જમીન બેઠો હોય કોઈ આમ બરાબર લહેરથી અને પછી ઓડકાર ખાય તો ઓડકાર પરથી ખબર પડી જાય ને કે બરાબર આ જમેલા. કોઈ ઓડકાર ખાય ભલે એને જમતા નથી જોયો, પણ ઓડકાર ખાય ને ત્યાં ખબર પડી જાય કે બરાબર આજે બરાબર જમ્યા છે, એમ થઈ જાય ને. એવી રીતે આ મહારાજે જે સમાજ દીધો છે ને, બસ હવે તો ઓડકાર ખાવાના છે. નથી આવતો તો સમજવાનું મારી ખાવામાં ભૂલ છે, ડીશ ભરવામાં ભૂલ નથી, હું કોક જગ્યાએ ભૂલો પડ્યો છું, બાકી ડીશ તો ફૂલ છે, ઓડકાર પર ઓડકાર આવે એવી છે અને ઊંઘ પણ સારામાં સારી આવી જાય. બસ આ સત્સંગની અંદર બે જ આ મળ્યો છે સત્સંગ, એની અંદર ઓડકાર ખાવાનો અને પ્રેમથી નિર્વિકલ્પ થઈને હુઈ જવાનું. હોઈ જવાનું એટલે નિર્વિકલ્પ થઈ જવાનું, હવે બીજો કોઈ વિકલ્પ નહીં, એ હું નિર્વિકલ્પ. નિર્વિકલ્પનું જે રાખવું એ સુવા બરાબર છે,
અને આજે મળ્યું છે એનું અહોહપણું રાખવું એ ઓળકાર બરાબર છે. બસ આટલું જ રાખવાનું છે, મહારાજે બધું દીધું છે. જ્ઞાન વૈરાગ્ય અને ધર્મ દ્રગે દીઠા છે, કેતા ભક્તે ન વાળે મર્મ દ્રગે દીઠા છે. શ્રીજી મહારાજે જે વચનામૃતની અંદર જ્ઞાન સંબંધી વાતો કરી છે, વૈરાગ્ય સંબંધી વાતો કરી છે, ધર્મ સંબંધી જે વાતો કરી છે અને ભક્તિ સંબંધી જે વાતો કરી છે, બધી જ વાતો માર્મિક છે. આ પૃથ્વી પર થયેલા આજ સુધીના શાસ્ત્રો, અત્યારે વર્તમાન કાળમાં કોઈ શાસ્ત્રો રચાતા હોય તો એ શાસ્ત્રો, અને ભવિષ્યમાં ગમે એટલા શાસ્ત્રો રચાશે, પણ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યનું વચનામૃતમાં જે શ્રીજી મહારાજે નિરૂપણ કર્યું છે, સામાન્ય જેવા ખેડૂ જેવા જીવને પણ, મોટા ઉપનિષદને પુરાણની વાતો ન સમજાઈએ, શ્રીજી મહારાજ હાવ સાદી ભાષાની અંદર સમજાવી દીધા, એવા મર્મ ભરી અતિ સરળ વાતો. જેમ ગુરુજીએ ગઈકાલ કેમ સમજાવ્યું કે અવતારી એવા શ્રીકૃષ્ણ અને સમર્થ એવા શ્રીકૃષ્ણ, આ બેનો ભેદ પાડવો. શિક્ષાવતરી ભાષા એક હજાર વખત વાંચી લે ને, ભાષાંતર કરેલું વાંચી લે ને, પણ આ બે જે ભેદ પાડવો ને અને સહજ રીતે સમજાઈ જવું, સમજાવી દેવું, એ ન થાય, એ ન થાય. ભગવાને વચનામૃતની અંદર મોટા મોટા સિદ્ધાંતો એટલા સરળ રીતે સમજાવ્યા છે, કલ્યાણની રીત એટલી સરળ રીતે સમજાવી છે, આજ દિવસ સુધી કોઈ એવી રીતે સમજાવી નથી શક્યું. એવા દ્રષ્ટાંતો સહજમાં, શ્રીજી મહારાજનું કેવું વિઝન, એક ખિસકોલી બોલતી હોય અને પૂછડું ઊંચું થયું હોય આવું તો કેટલાએ જોયું હશે. મહારાજ સારંગપુરના બીજામાં ખિસકોલીનું દ્રષ્ટાંત દઈ દીધું, બાકી કેટલી વખત દીઠું હશે, પણ મહારાજ એવા એવા દ્રષ્ટાંતો, મહારાજ કોઈ નાનામાં નાની ક્રિયા જોવે તો એમાંથી કોઈક આધ્યાત્મિક અર્થ કાઢી લે, કારણ કે સમાજને સમજાવવા માટે સમાજ વચ્ચેના દ્રષ્ટાંતો જોઈએ. શ્રીજી મહારાજ એની અંદર સમજાવવાની અંદર, એક વક્તૃત્વની અંદર સર્વોપરી ભગવાન હતા, એ વચનામૃતથી આપણને ખ્યાલ આવે. સ્વામી કે મહારાજ આવા મર્મની વાતો કરતા, એવા પણ મહારાજના દર્શન કર્યા છે. અહીં સ્વામી આપણને 43 કડી સુધી ચિંતામણી 4ની મૂર્તિનું રસપાન કરાવ્યું. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.